ક્રમમાં જણાવવાનું છે કે કેવી રીતે આ પ્રક્રિયા થશે તો પહેલાં તો હવામાં જે વાયુઓ રહેલા છે તે હવા હવા પછીનો જે એની પ્રોસેસ દબાણના વધારા અને તાપમાનના ઘટાડા દ્વારા હવાને સંકોચવા અને ઠંડુ કરવું તો દબાણમાં શું કરવાનું છે વધારો શું કરવાનો છે વધારો અને તાપમાનમાં શું કરવાનો છે ઘટાડો તો યાદ રાખો કે હવામાન વાયુ જે છે એ વાયુનું પહેલા તો દબાણ આપણે વધારી દઈશું એર પ્રેશર દબાણ તાપમાનમાં ઘટાડો કરી દઈશું એટલે હવાને સંકોચવું મતલબ સંકોચન થશે તેમજ ઠંડુ શું ઠંડુ પછી આ જે આપણને તે પ્રક્રિયા કર્યા બાદ મળતું જે પ્રવાહીકૃત હવા છે એ પ્રવાહીકૃત હવાને વિભાગ્ય નિસ્યંદન સ્તંભને ધીમે ધીમે ગરમ કરવાનું છે પાછું પહેલા તો આપણે દબાણ વધારી તાપમાન ઘટાડી પ્રવાહીકૃત માં રૂપાંતર કર્યા બાદ તે પ્રવાહીકૃત હવાને વિભાગ્ય નિસ્યંદન પછી ધીમે ધીમે ગરમ કરવાનું છે માની લો જુદી જુદી ઊંચાઈએ મતલબ જેનું બી ટેમ્પરેચર બરાબર એ ઓછા તાપમાને પ્રવાહી સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતર થતું જશે એમ એમ એક એક વાયુ વન બાય વન અલગ પડતો જશે ક્યાં વિભાગ્ય નાઇટ્રોજન બિંદુઓ આપ્યા છે માઇનસ એકસો ને ત્રશી સેલ્સીયસ ઓક્સિજન રહેલો છે માઇનસ એકસો છ્યાસી આર્ગોન રહેલો છે અને માઇનસ નાઇટ્રોજન રહેલું છે એ વાયુ સ્વરૂપે થઈ ઉપરની તરફ જતો રહેશે અને એને એકઠો કરી દેવામાં આવશે ત્યાર પછી આર્ગોન અને પછી નાઇટ્રોજન હવામાં કદથી ટકાવાર પ્રમાણે મતલબ ઓક્સિજનની જે હવામાં ટકાવારી પ્રમાણે વીસ પોઈન્ટ નવ ત્યારે એટલા જ થામાં રહેલા ઓક્સિજનનું જે ઉત્કલન બિંદુ છે એ માઇનસ આઠસો ને ત્યાં તેમજ આર્ગોનનું ઝીરો પોઈન્ટ નવ અને નાઇટ્રોજનનું છે સેવન એટ પોઈન્ટ વન ઇઠ્યોતેર પોઈન્ટ વન ટકાવારી પ્રમાણે છે આ આગળ સિમ્પલ પ્રશ્ન છે બે માર્કમાં પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો કે હવાથી વિવિધ વાયુને અલગ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે પદ્ધતિ નથી આ એના પ્રક્રમો આપે છે એના સોપાનો આપણે ગણિતમાં છે આ રીતે ગણતરી કરતા જાય એમ વન બાય વન આ રીતે અલગ કરવાની પ્રોસેસ આપેલી છે અને એના વિશે માહિતી છે આગળ મોસ્ટ મોસ્ટી ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ધ્યાનપૂર્વક સમજવું બહુ કામનો છે હવામાંથી ઓક્સિજન વાયુ મેળવવાની પદ્ધતિ સમજાવવાની છે હવામાંથી શું મેળવવાનું છે ઓક્સિજન વાયુ મેળવવાનું છે અને એ કેવી રીતે એ અહીંયા આપણે જોઈશું પહેલો મુદ્દો હવામાંથી ઓક્સિજન વાયુ મેળવવા માટે હવામાંના દરેક વાયુ ઘટકોનું અલગીકરણ કરવું જરૂરી છે હવે હવામાં નાઇટ્રોજન આર્ગોન હાઇડ્રોજન ઓક્સિજન વગેરે વાયુઓ બધા જ હવામાં રહેલા છે હવે એમાંથી એકલા ઓક્સિજન ને આપણે અલગ કરવો છે વિદ્યાર્થી મિત્રો તો બધા બધાનું અલગીકરણ જુદું જુદું કરવું પડશે છે બીજો મુદ્દો આ માટે નિશ્ચંદન પદ્ધતિનો ઉપયોગ થાય છે શેનો ઉપયોગ થાય છે વિભાગ્ય નિશંદન પદ્ધતિ સૌપ્રથમ પ્રથમ હવાનું તાપમાન ઘટાડી દબાણમાં વધારો ઉપરના પ્રશ્નમાં જોઈ ગયા એ પ્રમાણે હવા જે છે એ હવાને શું કરવાનું છે દબાણ ઘટાડવાનું છે કે વધારવાનું છે વધારવાનું છે અને તાપમાન શું કરવાનું છે ઘટાડવાનું છે તો તાપમાનમાં ઘટાડો કરી દબાણમાં વધારો કરીને સંકોચવામાં આવે છે વાયુને શું કરવામાં આવે છે સંકોચવામાં મતલબ એના જે અણુઓ છે અંદર પાર્ટિકલ્સ છે એ પોતે એકબીજાની નજીક આવતા રહેશે અને નજીક જેમ જેમ આવતા રહેશે એમ એમ એના તાપમાનમાં આપણને ઘટાડો બી કરતું જવાનું છે આથી હવાનું પ્રવાહીકૃત સ્વરૂપમાં આપણને મળે છે તો હવાનું જે પ્રવાહીકૃત સ્વરૂપ મળ્યું ત્યાર પછીનો મુદ્દો આ પ્રવાહીકૃત હવાને વિભાગીય નિશ્ચંદન સ્તંભમાં ધીમે ધીમે ગરમ કરવામાં આવે છે અહીં ઉત્કલન બિંદુના તફાવતને કારણે કારણ કે હવામાં જે નાઇટ્રોજન છે આર્ગોન છે ઓક્સિજન છે હાઇડ્રોજન છે હિલિયમ છે આ બધા જ જુદા જુદા પ્રકારના વાયુઓ જે છે એ વાયુઓનું ઉત્કલન બિંદુ અલગ અલગ છે બધાનું સરખું નથી એટલે અલગ અલગ તાપમાને અલગ અલગ વાયુઓ છૂટા પડતા જાય છે એટલે તફાવતના આધારે જુદી જુદી ઊંચાઈએથી વિવિધ વાયુઓનું અલગીકરણ કરી ઓક્સિજન વાયુ મેળવી શકાય છે સિમ્પલ ચાર મુદ્દા હતા હવે આપણે પ્રોપર આકૃતિ સમજીએ ખૂબ જ મસ્ત આકૃત છે અહીંયા જે ભાગ પે લો અહીંયાથી સ્ટાર્ટ થાય છે કે હવા ને અંદરની તરફ લઈ જવા માટેનું આ ગાળન પાત્ર છે શું છે પાત્ર અહીંયાથી મોટો નાનો મોટો કચરો દૂર થઈ એ હવા અહીંયા આ ચેમ્બરમાં જશે આ ચેમ્બરમાં થાય છે શું આ પહેલા નંબરનો નંબરનો ભાગ ભાગ બીજા હવે છે દબાણથી ભરેલી હવા દબાણથી ભરેલી હવા તમે આ બંને બાજુ પિસ્ટન જોઈ શકો છો આ જે છે એ શું કરશે અંદર દબાવશે હવાને પ્રેશર કરશે દબાણ વધારશે અને દબાણ વધાર્યા પછી આ દબાણથી ભરેલી હવા જે છે એ આગળની તરફ જાય છે આ રીતે વિદ્યાર્થી મિત્રો અને આગળની તરફ આ રીતે જશે પહેલા સૌ પ્રથમ કહ્યું પાત્રમાંથી હવા અંદર ગઈ પછી અહીંયા આ ચેમ્બરમાં દબાણ વધશે ત્યાર પછી પાણીની જે પાણી જે બહારની તરફ હવે અહીંયા જે તમે જુઓ છો એ અંદરની એક પાઇપ છે આ જોયું આ રીતે આ જે પાઇપ છે વિદ્યાર્થી મિત્રો આ પાઇપમાં પાણી બહારની તરફથી પાણી આ અંદર આવે છે ઠંડુ અને ઠરેલું ઠંડુ પાણી અંદરની તરફ અહીંયાથી અંદરની તરફ મોકલવાનું છે અને અહીંયાથી શું થશે તરફ નીકળી જશે એટલે આનો ઉપયોગ આ જે ગરમ હવા જે અંદર જાય છે અહીંયા આજુબાજુ શું રહેલું હશે ગરમ હવા શું રહેલું હશે ગરમ હવા અહીંયા આજુબાજુ શું છે ગરમ હવા અને પાઇપમાં જે આ રીતે કોઈલ બનાવેલી પાઇપ છે એમાં શું છે ઠંડી એકદમ ઠંડુ કરેલું પાણી તો એ જે હવા જે છે એ પોતાની આજુબાજુમાં રહેલ ઠંડા પાણીના લીધે શું થશે એ પોતે હવા ઠંડી થતી જશે ગરમ છે ને હવા તો એ ઠંડી અહીંયાના ભાગમાં અહીંયાના જે બધા ભાગમાં છે ને એ શું છે ગરમ હવા આપણી જે અંદર મોકલેલી હતી એ ધીરે ધીરે આ કોઈલમાં ભરેલું જે ઠંડુ પાણી છે એના લીધે આજુબાજુની હવા પણ ઠંડી થશે એટલે સંકુચિત ઠંડી સંકુચિત હવા પછી આગળ જશે પછી આ અલગીકરણ ચેમ્બર છે કે જેમાંથી અહીંયા નીચે ડાયોક્સાઇડ પછી વધેલો ભાગ છે આગળ વધશે જે પ્રવાહીકૃત હવા વિસ્તરણ જેટ શું નામ આપ્યું છે એનું વિસ્તરણ જેટ આગળ પ્રવાહીકૃત હવા જાય છે પછી આ તરફ અંદરથી નાઇટ્રોજન ઓક્સિજન એ બહારની તરફ નીકળશે ઓક્સિજન છે એ પ્રવાહીકૃત પાણીમાં ઓગળે તેવો હોય છે એટલે એ પાણીમાં ઓગળીને અહીંયા છેલ્લા પાત્રમાં ઓક્સિજન એકઠો થશે અને નાઇટ્રોજન છે ઉપરની તરફથી બહાર નીકાળી લેવામાં આવે છે ખ્યાલ આવ્યું વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ હતું નાઇટ્રોજન ઓક્સિજન જે છે એમાંથી ઓક્સિજન પાણીમાં ઓગળી શકે તેમ હોય છે માટે તે પાણી તરફથી અહીંયા આ પાત્રમાં એકઠું થશે અહીંયાથી અને નાઇટ્રોજન છે ઉપરની તરફ રહેલો છે ત્યાંથી નાઇટ્રોજનને બહાર કાઢી લેવામાં આવશે તો આપણું આ થયું વિભાગ્ય નિસંદન પદ્ધતિથી ઓક્સિજન મેળવવું હવે આ નોટબુકમાં ખૂબ જ સરસ રીતે લખી દેવું વિદ્યાર્થી મિત્રો એકદમ સિમ્પલ વસ્તુ છે કુલ વહેંચાયેલું કેટલા ભાગમાં છે યાદ રાખો છો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આટલા સ્ટેપમાં તો પ્રથમ મુદ્દો આનો ટોટલ સાત મુદ્દામાં તમને આખી આકૃતિ અને મુદ્દા સહિત આવડી જાય પ્રથમ મુદ્દો તમારે યાદ કરીને લખવો હોય તો તમે શું કરશો પ્રથમ મુદ્દો પહેલા શું ગાર્ડન પાત્ર હોય છે ત્યાંથી હવા અંદર ગઈ પછી બીજો મુદ્દો હવા દબાણ ચેમ્બર ત્યાં પિસ્ટન ગોઠવેલા હોય છે ત્યાં બે આજુબાજુમાં જ્યાં ભાગ દેખો તેના વડે હવાને દબાવવામાં આવે છે હવા દબાય એટલે ગરમ થાય પણ જોડે જોડે એને ઠંડી કરવા માટે ચેમ્બર ત્રણ પણ છે જેમાં કોઈલ જેવી રચના ગોઠવેલી છે આ રીતે જેમાં ઠંડુ પાણી હોય છે અને ઠંડુ પાણીની આજુબાજુ આપણે ગરમ હવા પસાર કરીએ તે પછી ઠંડી થશે ઠંડી થશે પછી અલી અલગીકરણ કરતામાં જશે ત્યાં પહેલો કાર્બન ડાયોક્સાઇડ સૂકા બરફ તરીકે નીકળી જાય છે ત્યાર પછી અહીંયા વિસ્તરણ જેટ જેમાં પ્રવાહીકૃત હવા આગળની તરફ વહે છે અને જેમાં ઓક્સિજન અને નાઇટ્રોજન બંને હોય છે પરંતુ નાઇટ્રોજન ઉપરની તરફથી નીકાળી દેવામાં આવે છે અને ઓક્સિજન પાણીમાં ઓગળી જાય તે માટે ઓગળી જેલા મતલબ એનો ગુણધર્મ છે માટે તે પ્રવાહી છેલ્લા પાત્ર સાતમામાં એકઠું કરવામાં આવે છે એકદમ સિમ્પલ થિયરી છે વિદ્યાર્થી મિત્રો આવડી જોઈએ બંને પ્રશ્નો લખી દેવા અને તૈયાર કરી દેવા અસ્તુ